ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતની રાજનીતિના સૌથી અમને જાણ કરવામાં નથી આવી શું ખામી છે અમારા ફોર્મ માં, કોઈ પણ પ્રકારની ખામી છે નહીં. તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ સામે હવે પ્રશ્નાર્થ ઉભો થયો છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા છે. તો સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાની શક્યતા છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર છે સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાની શક્યતા છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા છે. તો સમાચાર સામે આવ્યા છે સુરતના કોંગ્રેસના ઉમેદવારનું રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. તો આજે આ તમામ ઉમેદવારી પત્રની ચકાસણી થઈ રહી છે. તે દરમિયાન સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાની શક્યતા છે. સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા છે. તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાની શક્યતા છે. નિલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા ત્રણ ટિકિટદારની સાઈન ન હોવાથી એફિડેવિટ કરતા ભાજપે વાંધો ઉઠાવ્યો છે. તો સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાની શક્યતા છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની સાઈન પર જોડાઈ ગયા છે. જે દિવ્ય સમાચાર સામે આવ્યા છે સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાની શક્યતા છે. શું છે સમગ્ર મામલો? ચકાસણી કામ ચાલી રહ્યું છે. દરમિયાન જે ભાજપના જે મોટે દલાલ છે ઉમેદવાર, તેમના ચૂંટણી યોજન જે છે તેમણે ચટણી ચાક જે ચટણી ચાક કલેક્ટર જે ચૂંટણી પણ છે તેમની સામે વાંધા અરજી મૂકી હતી ને તેમની જે ઠેકેદારો ઉભેલા છે નિલેશ કુંભાણીની સામે તેમની સામે વાંધો ઉઠાવ્યો હતો. જે પ્રકારે આ સમગ્ર મામલો જે છે તેને લઈને તમામ જે ચૂંટણીનો આખો માહોલ છે તે ક્રિએટ થયો છે. કહી શકાય કે આ સમગ્ર વાત એવી રીતે છે કે જે પ્રકારે આ નિલેશ કુંભાણીના ઠેકેદાર હતા તેમજ તેમના જે ગમે ઉમેદવાર છે તેમના આ બંનેના ઠેકેદારો જે છે તેમને ક્યાંક કહી શકાય કે આ બંનેની જે સાઈનો ખોટી હોવાની પણ ક્યાંક વાત આવી રીતે અત્યારે નિલેશ કુંભાણી જે છે તે અત્યારે કલેક્ટર ની ઓફિસ માં જે મુખ્ય અધિકારી છે ત્યાં પહોંચે છે. હાલ કહી શકાય કે આ સમગ્ર મામલે સ્પષ્ટતા 4 વાગ્યાના સમય આપ્યો હતો. અત્યારે જે પ્રમાણે નિલેશ કુંભાણી છે તે અંદર જઈ ચુક્યા છે ને તમામ બાબતે જે કહી શકાય કે શક્યતાઓ શું છે તે કહેવામાં આવી છે. ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવારી દરખાસ્ત રજૂ કરનાર જગદીશ સાવલિયા, રમેશ કોલરા અને દિવ્ય ડામિલે દ્વારા ચૂંટણી અધિકારીને કહેવામાં આવ્યું હતું કે આ દરખાસ્તમાં તેમની જે સહી કરવામાં આવી છે તે સહી બોગસ છે અમારી સાઈન નથી. કારણ કે તેમણે આ મામલે ક્યાંક ને ક્યાંક જે એફિડેવિટ છે તે રજૂ કર્યા હતા ને આખો સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો છે. ત્યારે કહી શકાય કે આ ઠેકેદારોને ચૂંટણી અધિકારીને રૂબરૂમાં મળીને બોગસનામું રજૂ કર્યું છે. એટલે કહી શકાય કે નિલેશ કુંભાણીના જે ઠેકેદારો છે તેમનું ક્યાંક ને ક્યાંક તે રદ થાય તો નિલેશ કુંભાણી ફોર્મ પર રદ થાય તેવી શક્યતાઓ કહેવામાં આવી રહી છે. 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે જે જવાબ લેવા માટે નિલેશ કુંભાણીને અંદર બોલવામાં આવ્યું છે. જે દિવસ જે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા છે જેમાં ટેકેદારો ફરી ગયા હોવાની વાત સામે આવી રહી છે, તો હવે ટેકેદારો સામે કઈ રીતની કાર્યવાહી હાથ ધરાય છે? જે પ્રકારે આ સમગ્ર મામલો કહેવામાં આવતો કે કોંગ્રેસના ઉમેદવારના જે દરખાસ્ત કરનારા જે જગદીશ સાવલિયા, રમેશ કોલરા અને ભૂમિ ધામેલિયા જે છે ટેકનિકલ ઠેકેદારો હતા અને તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે આ દસ્તાવેજો જે છે તેમાં સહી તેમની નથી. આ મામલે તેમણે સોગંદનામું એફિડેવિટ પણ રજૂ કર્યું હતું.
જેને લઈને ચૂંટણી અધિકારી જે છે તેમણે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને તપાસમાં જે પ્રકારે જે કાયદાકીય જે જોગવાઈઓ છે તે જોગવાઈઓને લઈને 4 વાગ્યા સુધીનો જે નિલેશ કુંભાણી છે તેમના ફોર્મને લઈને સમય આપવામાં આવ્યો હતો. કારણ કે જો તેમના ઠેકેદારો જે છે તેમની સહીનો અને તેમના પાસે બોગસ આ રીતે ફોર્મ ભરાવ્યો તેવી વાત હોય તો નિલેશ કુંભાણીનું ફોર્મ જે છે તે રદ થાય છે. કારણ કે આખો મામલો જે છે તે ઠેકેદારોને લઈને અટક્યો છે. આ નિલેશ કુંભાણી જે છે તે અંદર ગયા છે. સમગ્ર મામલે તપાસ બાદ જ માલુમ પડશે કે આ સમગ્ર મામલો શું હતો. હાલ નિલેશ કુંભાણી જે છે તે ચૂંટણી અધિકારી સમક્ષ ગયા છે અને જવાબ લેવા હાલ જવાબ લઈને આવે તે પ્રકારની કઈ પ્રકારની કામગીરી કરવામાં આવશે અને તેનું ફોર્મ જે છે તે કઈ દિશામાં તેમની કામગીરી જે છે તે કઈ દિશામાં થઈ રહી છે તે બાબતની પણ માહિતી સામે આવી છે. નિલેશ કુંભાણી ખુદ કહી રહ્યા છે કે અમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારની ખામી નથી અને ટેકેદારો પણ અમારી સાથે છે. આ મુદ્દે આપ શું કહેશો? ચોક્કસ જે પ્રકારે નિલેશ કુંભાણીનું અગાઉનું જે નિવેદન હતું તેમણે જે રીતે જણાવ્યું હતું તેમની કાર લઈને તેમના ઠેકેદારો જે છે તેમને જ લઈને તે નીકળી ગયા હતા અહીંયાથી. પરંતુ જયારે નિલેશ કુંભાણી પરત આવ્યા ત્યારે નિલેશ કુંભાણીની સાથે કોઈ હતું નહીં, માત્ર નિલેશ કુંભાણી તેમજ એમનો એક જે સાથે રહેનારો જે વ્યક્તિ છે તે જ હતા. એટલે સ્પષ્ટ કહી શકાય કે આ ઠેકેદારો જે છે તે ક્યાંક ને ક્યાંક ગાયબ થઈ ગયા છે તો ક્યાંક ને ક્યાંક નાસી છૂટ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે નિલેશ કુંભાણીએ એવું પણ નિવેદન આપ્યું છે કે આ અત્યારે જે પ્રકારે અમારા ઠેકેદારો છે તેમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ નથી અને તમામ જે કાગળ ફોર્મ જે છે તે યોગ્ય છે. પરંતુ આ સમગ્ર મામલે જે કહેવામાં આવ્યો હતો જે પ્રકારે આખી વાત સામે આવી હતી એના વાતને લઈને જે આખો વિશ્વાસ ઉભો થયો છે, ખાસ કરીને ઠેકેદારોની વાત કરવામાં આવે તો નિલેશ કુંભાણી તો કહી રહ્યા છે કે અમારા ઠેકેદારો જે છે તે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક કોઈ તકલીફ નથી. પરંતુ જોવાનું એ રહેશે કે ચૂંટણી અધિકારી જે છે તે આ સમગ્ર મામલે જે દસ્તાવેજો રજૂ અને પુરાવા જે રજૂ કર્યા છે તે મામલે કઈ કાર્યવાહી કરી. જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા. સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાની શક્યતા છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા છે. ભાજપે વાંધો ઉઠાવ્યો છે. નિલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા 3 ટેકેદારની સાઈન ન હોવાથી એફિડેવિટ કરતા ભાજપે વાંધો ઉઠાવ્યો છે. તો સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાની શક્યતા છે. 3 ટેકેદારોની સહી ન હોવાથી ભાજપે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના ફોર્મ 7, 8, 9, 14 C સામે ડમી સામે આજે વાંધો ઉઠાવ્યો છે. તો આજ મુદ્દે અમારી સાથે મેહુલ દુધરેજવા ન્યૂઝ રૂમ થી લાઈવ જોડાઈ ગયા છે. જી મેહુલ, ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર આપણી સામે છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા છે. આપ શું કહેશો? જે પ્રમાણે આખો જે મામલો સમજે પહેલાં કે નિલેશ કુંભાણી જે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા અને સાથે સાથે અમરેલીના જે સ્થાનિક વ્યક્તિ જે સુરતની અંદર બિલ્ડર તરીકે પોતાનો જે ધંધો કરી રહ્યા છે અને સાથે જ તેને ઉમેદવારી તરીકે લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસે ટિકિટ આપી છે. સાથે તેમણે 2 દિવસ પહેલાં પોતાનું ફોર્મ ભર્યું હતું અને ફોર્મની અંદર તેને ટેકેદારો સાથે સિગ્નેચર પણ કરી અને ફોર્મ સુપરત કર્યું. ત્યારબાદ એ ચેકિંગ કરવામાં આવ્યું. ચેકિંગ દરમિયાન ભાજપે વાંધા અરજી કરતાં કહ્યું છે કે 3 ટેકેદાર છે તેની ફોર્મની અંદર સહી નથી, પરંતુ જ્યારે ફોર્મ ભરવામાં આવે છે ત્યારે 5 જેટલા જે ટેકેદારો સમર્થકો હોય છે તેની સહી કલેક્ટરની હાજરીમાં લેવામાં આવે છે. પરંતુ ભાજપે જે પ્રમાણે પોતાનો જે દાવો કરતા આક્ષેપ કરતાં કહ્યું છે કે આ રીતનો જે 3 જણા ન હોવાની વાત કરી છે. નિલેશ કુંભાણી જે છે તેણે પણ કહ્યું છે કે ફોર્મની અંદર તમામ વસ્તુઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે અને સાથે ફોર્મની જે ચકાસણી છે તે થઈ છે. તે દરમિયાન જે 3 જે લોકો જે છે તેની સહી છે કે કેમ તે અંગે હજી પણ અવઢવ ચાલી રહી છે. પરંતુ નિલેશ કુંભાણી અને કલેક્ટર સાથે તેમણે ચર્ચા કરીને સાથે 4 વાગ્યા પછીના જે સમય દરમિયાન કલેક્ટર ગમે ત્યારે ફોર્મને લઈને માહિતી આપવાના છે. જે પ્રમાણે ફોર્મની અંદર 3 જે લોકો છે જેની સહી ન હોવાની, સમર્થકની સહી ન હોવાની જે વાત છે તે આખું ક્લિયર થઈ જશે. સાથે ફોર્મ જે છે તેની અંદર બીજી કઈ કઈ ભૂલો છે તે અંગે પણ જે ચર્ચા છે તે કરવામાં આવશે. એટલે કે નિલેશ કુંભાણીએ જે પોતાનું જે ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું સાથે ડમી ઉમેદવાર તરીકે પણ બીજા એક વ્યક્તિએ પોતાનું ફોર્મ ભર્યું છે. જો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તો તેના ડમી ઉમેદવાર તરીકે જે વ્યક્તિ છે તેને જે લોકસભાના ઉમેદવાર તરીકે તેનું નામ આવી શકે છે. પરંતુ હાલ જે અત્યારે કન્ફ્યુઝન એ ચાલી રહ્યું છે કે કલેક્ટર જે છે. જી મેહુલ, આપ જોડાયેલા રહેજો. ઇન્ડિયા ગઠબંધન સુરતની બેઠક ગુમાવે તેવી શક્યતા છે. સમાચાર સામે આવ્યા છે, ઇન્ડિયા ગઠબંધન સુરતની બેઠક ગુમાવે તેવી શક્યતા છે. તો રાજનીતિના સૌથી મોટા સમાચાર છે, ઇન્ડિયા ગઠબંધન સુરતની બેઠક ગુમાવે તેવી શક્યતા છે. સમાચાર સામે આવી રહ્યા છે. આપણી સાથે ઇન્ડિયા ગઠબંધન હવે સુરતની બેઠક ગુમાવી શકે છે તેવી શક્યતા સામે આવી રહી છે. આજે સમાચાર આવ્યા છે,
સુરતની બેઠકને લઈને સમાચાર સામે આવ્યા છે. જી મેહુલ, તો આપ જોડાયેલા છો. ઇન્ડિયા ગઠબંધન પણ સુરતની બેઠક ગુમાવે તેવી શક્યતા છે, આ પણ સમાચાર સામે આવી રહ્યા છે. આપ શું કહેશો? જે પ્રમાણે ભરૂચ અને ભાવનગરની અંદર જે ગઠબંધન જે સરકારને સાથે ટિકિટનો જે વહેંચણી કરવામાં આવી છે, એટલે કે 24 સીટો પર કોંગ્રેસ લડવાનો હતો અને 2 સીટો પર આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તે લડવાના હતા, પરંતુ અત્યારે ક્યાંક આ નિલેશ કુંભાણીના ફોર્મને લઈને એવી પણ ધારણાઓ જે કરવામાં આવી રહી છે કે જે હવે આમ આદમી પાર્ટીના પણ કોઈ એક જે ઉમેદવાર છે તે જેમણે ફોર્મ ભર્યું છે તે પૈકી કોઈ વ્યક્તિ જે છે તેને ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. આ ગઠબંધનના એક ભાગરૂપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન જે રાજ્યની અંદર થયું છે તેના ભાગરૂપે આ એક નિર્ણય પણ લઈ શકાય છે. જો નિર્ણય લેવામાં આવશે તો તમામ જે લોકો છે, ખાસ કરીને કારણ કે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સુરતની અંદર પણ વધારે જોવા મળશે, તેના કોર્પોરેટર પણ ત્યાં વધારે છે, તો એવી શક્યતા પણ જોવા મળી રહી છે કે જો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તો પ્લાન બી પ્રમાણે જે આમ આદમી પાર્ટીના કોઈ જે કદ્દાવર નેતા હોઈ શકે તેનું જે નામ છે તે હોઈ શકે, એટલે કે ગોપાલ ઇટાલિયા જે છે તે પણ સુરત છે, સાથે સાથે તમામ જે નેતાઓ છે તે પણ જે આમ આદમી પાર્ટીના અત્યારે સમર્થનમાં સાથે આવ્યા છે, તો તે પૈકી પણ કોઈ એક મોટું નામ જે છે તે લોકસભાના ઇલેક્શન માટે ગઠબંધનના ભાગરૂપે તેઓને આપી શકે સીટ તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. જી મેહુલ, આજે નિલેશ કુંભાણીનું ફોર્મ જે રદ થવાનું જે સમગ્ર મામલો છે તેમાં નિલેશ કુંભાણીનું ખુદ કહેવું છે કે હવે ટેકેદારો અમારી સાથે છે અને અમારા ફોર્મમાં કોઈ જ પ્રકારની ખામી નથી. આપ શું કહેશો? જે પ્રમાણે સમર્થક જે હોય છે, જ્યારે ફોર્મ ભરતી વખતે 5 સમર્થકોને લઈ જવાના હોય છે, ડિપોઝિટ ભરવાની હોય છે અને એક ફોર્મ જે છે ફોર્મ પૂરેપૂરું ફિલઅપ કરેલું હોવું જોઈએ, તે પ્રમાણેના જે સમર્થકો સાથેની જે ફોર્મ ભરતા સમયે જે લોકોને લઈ જવાના હોય છે ત્યારે 3 સમર્થકોને સિગ્નેચર ના હોવાને લઈને જે આક્ષેપ થયા છે, તો તમામ આ વચ્ચે નિલેશ કુંભાણીએ પણ જણાવ્યું છે કે અમારા સમર્થકો જે છે તે હાજર છે, તમામ સમર્થકો અમારી સાથે છે અને જરૂર પડતા અમે કલેક્ટરની સામે અમારા તમામ જે સમર્થકો છે તેને પણ લઈ જવામાં આવશે, પરંતુ કલેક્ટર જે છે હાલ ટૂંક જ સમયની અંદર આજે પોતાના જે ફોર્મ જે નિલેશ કુંભાણીએ જમા કરાવ્યું છે તેની વિગતો છે તે આપવાના છે, એટલે કે સિગ્નેચર કરી છે કે કેમ, અથવા સિગ્નેચરમાં કઈ લોચા છે કે કેમ, આ તમામ જે વસ્તુઓ જે છે એનું જે સોલ્યુશન જે છે કલેક્ટર પાસે છે, એટલે એ ફોર્મ પણ રજૂ કરી શકે છે જે નિલેશ કુંભાણીએ રજૂ કર્યું છે, એટલે કે હવે ટૂંક સમયની અંદર આ જે નિર્ણય જે છે તે આવી શકે છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય છે કે તેનું એક્સેપ્ટ થાય છે તે જોવું રહ્યું. જી જી મેહુલ, સૌ કોઈ હવે રિટર્નિંગ ઓફિસરની જાહેરાતની જ રાહ જોઈ રહ્યા છે અને ખાસ કરીને ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ છે દિનેશ જોધાણીએ તેમને આ સમગ્ર મામલે વાંધો ઉઠાવ્યો છે. આપ શું કહેશો? જે પ્રમાણે જે વાંધારજી કરવામાં આવી છે તેની અંદર જે 3 સમર્થકોની સહી ના હોવાની જે વાંધારજી કરવામાં આવી છે, એટલે કે જો સમર્થકોની સહી નહીં હોય તો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે છે, આ સાથે બીજી કોઈ ક્ષતિ હશે તો પણ ફોર્મ રદ થઈ શકશે, પરંતુ હાલ જે છે 3 સમર્થકો પ્લસ બીજા 2 સમર્થક, 5 સમર્થક નહીં હોય તો પણ તેનું ફોર્મ જે છે રદ થઈ શકે છે. સમર્થકમાં જે સિગ્નેચર ના હોવાની જે ખામી જે છે તે જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જે સમર્થકની સહી છે કે કેમ તે કલેક્ટર જ્યારે રિટર્નિંગ ઓફિસર જે હોય છે ઇલેક્શન કમિશનના તે જ્યારે ફોર્મ જાહેરાત કરશે ત્યારે જ આ તમામ જે માહિતી જે છે તે બહાર આવી શકશે. જી મેહુલ, જો કુંભાણીનું ફોર્મ રદ થાય છે તો ડમી ઉમેદવાર એ સુરતની બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડી શકે છે અને તેમના ડમી ઉમેદવાર છે સુરેશભાઈ પડસારા. આપ તેના વિશે શું કહેશો? આજે જે મેં પ્રમાણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીને પ્લાન બી તરીકે રાખવામાં આવી શકે છે, સાથે સાથે જો કોંગ્રેસની સીટ જે ઉમેદવાર હોઈ શકે તો દરેક જે ઇલેક્શન ફોર્મ જ્યારે લોકો ભરતા હોય છે ઉમેદવારો ત્યારે તેમની સાથે એક ડમી ઉમેદવાર પણ ફોર્મ ભરતા હોય છે, તો જો કોંગ્રેસ તરફથી જો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તો તેના જે ડમી ઉમેદવાર જે છે તે લાયક ઠરશે અને જો તેના ફોર્મમાં પણ કોઈ ક્ષતિ નહીં હોય તો જે ઉમેદવાર તરીકે મુખ્ય ઉમેદવાર તરીકે જે ડમી ઉમેદવાર જે બન્યા છે તેને ચૂંટણીની અંદર જે લડાવવામાં આવશે, પરંતુ હાલ જે છે એક સસ્પેન્સ જે છે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે નિલેશ કુંભાણીના ફોર્મમાં સમર્થકોની સહી છે કે કેમ તે એક મોટું રહસ્ય જોવા મળી રહ્યું છે. જી મેહુલ, જે રીતે રાજકોટની જે લોકસભાની બેઠક હતી અત્યાર સુધી ખૂબ ચર્ચામાં હતી અને અત્યારે હાલ જ્યારે આજે ઉમેદવારી પત્રકના ફોર્મ ચકાસણીનો દિવસ છે હવે સુરતની બેઠક ચર્ચામાં આવી છે, શું કહેશો? જે પ્રમાણે રાજકોટની જે લોકસભા સીટને લઈને વિવાદો જે છે તે એક સમાજને લઈને છે અને સાથે ઉમેદવાર દ્વારા જે વિવાદાસ્પદ ટિપ્પણી જે કરવામાં આવી છે તેને લઈને આ વિવાદ વધ્યો છે અને આ વિવાદ જે છે વકર્યો છે, ખાસ કરીને સાથે સાથે બંને જે ઉમેદવારો જે છે અમરેલીથી બિલોંગ કરે છે પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા, તો તેઓ બંને રાજકોટથી લડવાના છે ભાજપ અને કોંગ્રેસ તરફથી, ત્યારે વિવાદ જે છે તે વિવાદોમાં રાજકોટની સીટ રહેલી હતી, ત્યારે હવે નિલેશ કુંભાણીના ફોર્મે પણ જે ચર્ચાએ શરૂ કરી છે કારણ કે અમરેલીથી નિલેશ કુંભાણી
મેહુલ આપ જોડાયેલા રહેજો. ગુજરાતમાં 25 બેઠક પર થશે ચૂંટણીનો જંગ, તો 25 બેઠક પર જામશે ભાજપ વર્સિસ ઇન્ડિયા ગઠબંધન. ગુજરાતમાં 25 બેઠક પર ચૂંટણી ફોર્મ રદ થશે, તો શું ગુજરાતમાં 25 બેઠક પર ચૂંટણી જંગ જામશે? આપ શું કહેશો? જે એવી શક્યતા ખૂબ જ ઓછી છે, કારણ કે જો 25 સીટો ઉપર જો જંગ થવાની હોય તો, પરંતુ લોકસભાની 26 સીટો છે. ડમી ઉમેદવાર તરીકે એક પ્રોસેસના એક ભાગ રૂપે જ્યારે ડમી ઉમેદવાર જે રાખવામાં આવ્યો છે, જે મુખ્ય ઉમેદવાર જે છે તેના ફોર્મમાં કંઈ સમસ્યા આવે તો ડમી ઉમેદવારને મુખ્ય ઉમેદવાર તરીકે લઈ જવામાં આવતા હોય છે. પરંતુ જે પ્રમાણે હાલ જે સમાચાર આવે છે કે 25 સીટો છે તે ક્લિયર છે, પરંતુ કોંગ્રેસની જે વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં 24+2 એટલે કે 24 કોંગ્રેસના ઉમેદવારો હતા અને 2 જે છે ભરૂચ અને ભાવનગરના સીટના જે આમ આદમી પાર્ટીના જે ગઠબંધનના જે ઉમેદવારો છે તે ચૂંટણી લડવાના છે. એટલે કે આ 26 ઉપરનો જે એક ક્રાઇટેરિયા છે આ રીતે સેટ કરવામાં આવ્યો છે. અને જો નીરજ કુંભાણીનું ફોર્મ રદ થશે તો પણ ડમી ઉમેદવાર તરીકે કોંગ્રેસના જે કોઈ વ્યક્તિ હોઈ શકે છે, પરંતુ જો કોંગ્રેસના ઉમેદવારને ત્યાંથી હટાવી અને આમ આદમી પાર્ટીના જે વ્યક્તિને લાવવામાં આવશે તો જે કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન છે તે પૈકી જે ઉમેદવારની જે ચૂંટણી છે એટલે 23+3 થઈ જશે, એટલે કે 26 ઉમેદવારોની જે ચૂંટણી છે તે થઈ શકે છે. જી, 25 બેઠક પર ભાજપ વર્સિસ ઇન્ડિયા ગઠબંધન જામશે કે કેમ, આપ શું કહેશો? જે પ્રમાણે જે ગઠબંધનની સરકાર જે છે અને સાથે દેશના ઘણા બધા જગ્યાઓ પર આમ આદમી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન છે અને વિપક્ષમાં પણ ઘણા બધા જે જૂથો છે જે વિપક્ષ એક થઈ અને ભાજપની સામે ચૂંટણી લડી રહ્યું છે, તો જે ગુજરાતની અંદર પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસ એકઠા થઈને ભાજપની સામે ચૂંટણીનો જંગ લડી રહ્યું છે. સુરતની જો વાત કરવામાં આવે સુરતની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની જે વાત છે, પરંતુ સાથે સાથે બીજા ઘણા બધા પક્ષો જે છે તેઓ પણ પોતાનું જે ફોર્મ છે દાવેદારી છે તે નોંધાવી છે. એટલે કે ફક્ત કોંગ્રેસ અને ભાજપ સિવાય પણ જે મોટા જે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, આ તમામ જે લોકોએ પણ પોતાના જે દાવેદારી નોંધાવી છે, તો તે પણ શક્યતા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. જી જી મેહુલ, તો અત્યારે હાલ જે સૌ કોઈ રિટર્નિંગ ઓફિસરની જાહેરાતની જ રાહ જોઈ રહ્યા છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા છે, આપ શું કહેશો? જે પ્રમાણે મેં જણાવ્યું કે નિલેશ કુંભાણીના જે ફોર્મને લઈને સસ્પેન્સ જે અત્યારે ક્યાંક જોવા મળે છે, સસ્પેન્સ હવે જે છે રિટર્નિંગ ઓફિસર જે છે જે ચૂંટણી વિભાગના તે જ હવે જ્યારે ફોર્મ જાહેર કરશે ત્યારે તમામ જે માહિતી છે તે બહાર આવશે. પરંતુ અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ બંને દ્વારા જે કરવામાં આવેલ છે, ભાજપે કહ્યું છે કે 3 લોકોની જે સમર્થકોની સહી નથી, જ્યારે નિલેશ કુંભાણી જે ઉમેદવાર અને કોંગ્રેસના જે લોકો જે છે તે કહી રહ્યા છે કે તમામ જે ફોર્મની પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. એટલે કે આક્ષેપ પ્રત્યાક્ષેપનો અત્યારે સમય છે, પરંતુ આ તમામ જે રહસ્ય ઉપરથી પડદો જ્યારે રિટર્નિંગ ઓફિસર જે ફોર્મ જે છે તે રજૂ કરશે ત્યારે જ ખુલશે કે આમાંથી સાચું કોણ છે અને ખોટું કોણ છે, અથવા કઈ જે ભૂલો જે છે રહી ચૂકી હતી જેના લીધે આજે સમગ્ર ઘટના જે છે તે બની છે. જી જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા, સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાની શક્યતા સામે આવી. નિલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા 3 ટિકેદારની સાઇન ન હોવાથી એફિડેવિટ કરતા ભાજપે વાંધો ઉઠાવ્યો છે. તો ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોઢાણીએ આ સમગ્ર મામલે વાંધો ઉઠાવ્યો છે, જે મુદ્દે નિલેશ કુંભાણીનું કહેવું છે કે અમારી સાથે ટિકેદારો છે, મારા ફોર્મમાં કોઈ જ ભૂલ નથી, ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થવાની શક્યતા છે. નિલેશ કુંભાણીએ કલેક્ટર પાસે સમય માંગ્યો છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર છે સુરતની બેઠકને લઈને કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થવાની શક્યતા છે, તો આ સાથે જ ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થવાની શક્યતા છે. નિલેશ કુંભાણી આ સમગ્ર મામલે કલેક્ટર પાસે સમય માંગ્યો છે, તો ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થવાની શક્યતા છે. નિલેશ કુંભાણીના ડમી ઉમેદવાર સુરેશભાઈ પટસાણા છે અને હવે તેમનું ફોર્મ પણ રદ થવાની શક્યતા છે. તો સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાની શક્યતા છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર છે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા છે. તેમની સાથે ડમી ઉમેદવાર તરીકે સુરેશભાઈ પટસાણાનું ફોર્મ પણ રદ થવાની શક્યતા છે. ભાજપે આ સમગ્ર મામલે વાંધો ઉઠાવ્યો છે. ભાજપના ઉમેદવાર દિનેશ આ સમગ્ર મામલે વાંધો ઉઠાવ્યો છે.
તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, સુરતના કોંગ્રેસના ઉમેદવારને લઈને જે ફોર્મ રદ થવાની શક્યતા છે, હવે સાથે જ તેમના ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થવાની શક્યતા છે, શું કહેશો? ચોક્કસથી આ સમગ્ર મામલાની વાત કરીએ છીએ. ધોની ઉમેદવાર જે કોંગ્રેસે તેનું ફોર્મ તો રદ થઈ શક્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે તેમના ઠેકેદારો હતા તે ઠેકેદારો પણ ક્યાંક હાજર નથી અને તે પણ ક્યાંક ગાયબ થઈ ગયા છે. તે પ્રકારની આખી માહિતી સામે આવી છે. કારણ કે જે પ્રકારે નિલેશ કુંભાણીના જે ઠેકેદારો હતા તે ઠેકેદારોએ આજે જે પ્રકારે એફિડેવિટ સાથે તેમની જે તેમણે ઠેકેદારોમાં જે ફોર્મમાં સાઇન કરી હતી તે સાઇન તેમની નથી તેવા આક્ષેપ સાથે તેમણે એક એફિડેવિટ રજૂ કર્યું હતું. એફિડેવિટમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે જે એફિડેવિટમાં જે સાઇન છે તે એમની નથી. એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે નિલેશ કુંભાણી જે છે ફોર્મ રદ થાય તેવી શક્યતાઓ છે. કારણ કે તેમના ઠેકેદારો દ્વારા જે પ્રકારે એફિડેવિટ રજૂ કર્યું છે ને તેને જ લઈને તેમનું ફોર્મ રદ થાય તેવી શક્યતાઓ હાલ કહેવામાં આવી છે. પરંતુ એ પણ કહી શકાય કે જે પ્રકારે આખો સમગ્ર મામલો ઉભો થયો છે તેમાં જે નવસારી લોકસભાના જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે પણ નિવેદન આપ્યું છે ને તેમણે જણાવ્યું છે કે જે આખી પ્રક્રિયા છે તે પ્રક્રિયામાં તાત્કાલિક અમે હાઈકોર્ટમાં જશું, અપીલ કરશું અને આ સમગ્ર મામલો જે છે તેમને સામે લાવશું. એટલે એક તરફ કહી શકાય કે જે પ્રકારે તેમના ફોર્મ રદ થવાની પૂરેપૂરી શક્યતાઓ જે છે તે જોવામાં આવી છે. કારણ કે જે પ્રકારે નવસારી લોકસભાના જે કહી શકાય કે ઉમેદવાર કોંગ્રેસના નેતા દેસાઈ જે છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે. તેમણે પણ આ પ્રકારે નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપબાજી કરતા જણાવ્યું છે કે જે પ્રકારે અગાઉ આખા 3 દિવસ જે છે તે આ સમગ્ર ઘટના સામે આવી, પણ તો માત્ર જે ગણતરીની કલાકો છેલ્લી ફોર્મ ચકાસવાની છેલ્લી કલાકો હતી ત્યારે જ આ સમગ્ર મામલો સામે આવ્યો તેની સામે અમને શંકા છે. અત્યારે જે ઠેકેદારો જે છે તે ક્યાંક ગાયબ થઈ ગયા છે તેની સામે પણ અમને શંકા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે આ સમગ્ર મામલે એક આખું ષડયંત્ર જે છે તે રચવામાં આવ્યું છે ને સુરતમાં કોંગ્રેસની સીટ જે છે તે ખાલી રહે તે પ્રકારની આખું ષડયંત્ર ઉભું કરવામાં આવ્યું છે. જેથી કરી અને આ ઉમેદવારીમાં ટેકો ઠેકેદાર જે છે તેમણે પોતાની સાઇન કરી અને આ આખું ષડયંત્ર ઉભું કર્યું છે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ઇન્ડિયા ગઠબંધન પણ સુરતની બેઠક ગુમાવે તેવી શક્યતા છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.